પણ કોકનામાં ગુણ છે અને કોકનામાં ગુણ નથી. જેનામાં ગુણો છે ને એનું દુનિયા સન્માન કરે છે, અને જે નગુણા છે ને એનું કોઈ સન્માન નથી કરતું. સકલ ગુણ નિધાન. આપણે આટલા બધા બેઠા છે, આ 10,000 ઉપર માણસો આપણે બધા બેઠા છે. કોકને દુનિયા સલામ કરે છે, કોક આવે તો જગ્યા કરી દે છે, અને કોક આવે તો મોઢું બગડે છે. એનું કારણ શું? એમાં દિલ અલગ ધડકે છે, એમાં ભગવાને લોહી અલગ બનાવ્યું નહીં. ભગવાનને હમ સબકો એક સમાન બનાયા હૈ, પણ કોકનામાં ગુણ છે અને કોકનામાં ગુણ નથી. જેનામાં ગુણો છે ને એનું દુનિયા સન્માન કરે છે, અને જે નગુણા છે ને એનું કોઈ સન્માન નથી કરતું. હનુમાનજી કેવા છે? એક ગુણ નથી, બે ગુણ નથી, ત્રણ ગુણ નથી, ચાર ગુણ નથી. હનુમાનજી મહારાજ સકલ ગુણ નિધાનમ. તમામ ગુણ, બુદ્ધિમતામ વરિષ્ઠ, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ બુદ્ધિશાળી, ઘણી વખત આપણને અત્યારે એવું થાય, અત્યારના સમયમાં અત્યારે ઘણા માણસ છે ને ખાલી ડબલા જ છે, એમને દોડતા હોય છે હાવ બુદ્ધિ વગરના. એક ભાઈ ઓલો બરફ નો ટુકડો આમ ઊંચે રાખીને ઉભો, આમ ઊંચે બરફ નો ટુકડો આમ. એટલે કોઈએ કીધું કે બરફ ના ટુકડા ના આ તો આમ આમ એક કલાક થી જોયા કરે છે, શું કરે છો? કે હું જોઉં છું આ લીકેજ ક્યાંથી થાય છે, સમજણ? આ ક્યારનું ટપ ટપ પાણી પડ્યા કરે, લીકેજ ક્યાં છે? આ એ આવવાનો પાર નથી. અને જ્યારે દાદાને યાદ કરવું પડે, બુદ્ધિમતા વરિષ્ઠા, શ્રેષ્ઠ બુદ્ધિશાળી, શ્રેષ્ઠ વાલા ભક્તો, દાદામાં એવા અપાર અનંત એવા ગુણ છે. જે શ્રેષ્ઠ બુદ્ધિશાળી હોય એ કોઈ દાડો દાસ નો હોય, તમામ ગુણોનું ધામ હોય એ કોઈ દાડ દાસ નો હોય. અતુલિત બલ ધામ, મહાન પરાક્રમીને બળવાન હોય એ કોઈ દાડો કોઈનો દાસ ના હોય. દુનિયામાં કયું ઐશ્વર્ય એવું છે, કયો પ્રતાપ એવો છે, કયું કયું એવો ચમત્કાર છે કે હનુમાનજી આમ ચપટી વગાડે ન થાય, અને તે છતાં હનુમાનજી મહારાજ રામના દાસના દાસ છે. આપણે થોડાક સફળ થાય છે ને, આપણે ત્યાં તો કૂદવા માંડીએ. જ્યારે હનુમાનજી મહારાજ ગમે એટલા સફળ થાય ને તો કૂદતા નથી, પણ કૂદે છે ને તો રામને રાજી કરવા કૂદે. હાથ જોડીને બેહે, હાથ જોડી પગમાં બેહે, ધૂળમાં ધામા નાખ્યા, એને મારા રામને રૂડી નાખ્યા. જગતમાં એક જ જન્મો રે જેણે મારા રામને રૂણી રાખ્યા. રામના સઘળા કામ કર્યા, બેહણા બારણે રાખ્યા. રામના સઘળા કામ કર્યા, બેહણા બારણે રાખ્યા. રાજ
બધું જ કામ કરતા હો ને તમારાથી નો જ થાય એમ હોય અને તમે એના ઘરે જાઓ અને એમ કે ભાઈ દરવાજે ઉભો રહે તો તમે ઉભા રહ્યો, આ દુનિયાનો કોઈ ઉભો રહે? મને એ બતાવો કે સંજીવની ઔષધિ હનુમાન સિવાય કોણ લાવી શકે એમ હતું?